શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ડભોઈ બ્રાન્ચ દ્વારા સમૂહ શાદીનો પ્રોગ્રામ સાદગીપૂર્વક યોજાયો હતો. આજના આધુનિક યુગમાં દેખાદેખી લગ્ન ખૂબ ખર્ચાળ થઈ ગયા છે. ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીસ વધતી જાય છે. દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીમાં સમાજના ગરીબ વર્ગના પરિવારો લગ્નના ખર્ચાઓને પહોંચી વળવા દેવાદાર બનતા જઈ રહ્યા છે. આવા સમયે સમૂહ લગ્ન આશીર્વાદ બની રહ્યા છે. સામાજિક કુરિવાજોને ટાળવા અને સમય તથા ખર્ચમાં બચત કરવા માટે સામૂહિક લગ્નનું આયોજન આવકારદાયક પગલું છે એમ ખલીફાએ શેખુલ ઇસ્લામ હજરત સૈયદ હસન અલી બાપુએ જણાવ્યું હતું. શેખુલ ઇસ્લામ ડભોઈ બ્રાન્ચ દ્વારા આજ રોજ દસલાડવાડી ડભોઈ ખાતે યોજાયેલ પ્રથમ સમૂહ શાદીના પ્રોગ્રામમાં પીરે તરીકત હજરત સૈયદ હસન અલી સૈયદ જાવેદ બાપુ, ખલીફાએ શેખુલ ઇસ્લામ સૈયદ તાહિર બાપુ, સૈયદ સુબહાની મિયાં, સૈયદ રફીક બાપુ, હાફિઝ યાસીન સાહેબ સહિતના મોટી સંખ્યામાં સૈયદ સાદાત, ડભોઈની વિવિધ મસ્જિદોના પેશી ઇમામ સાહેબો તથા અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લગ્નએ પૈગંબરે આઝમ હયાતુ નબી મોહમ્મદ સાહેબની સુન્નત છે અને લગ્ન ખૂબ સાદગીપૂર્ણ રીતે કરવાની શરિયતની પરંપરાને અનુસરવાને બદલે લોકો લગ્નમાં ઇસ્લામ વિરુદ્ધની ખોટી ખોટી પરંપરાને અનુસરીને ખોટા ખર્ચાઓ કરે છે. દેખાદેખીને કારણે લગ્નોમાં શરિયત વિરુદ્ધનું કામ કરીને ગુનેગાર થઈ રહ્યા છે. શરિયતને કામ આમ કરવા ખોટી પરંપરા કે રીતરિવાજોને તિલાંજલિ આપવા માટે સમૂહ લગ્નોએ આવકારદાયક અને પ્રશંસનીય પગલું છે એમ જણાવી સૈયદ હસન અલી બાપુએ સમાજને લગ્નોમાં કુરિવાજો અને ખોટી પરંપરાઓને દૂર કરી શરિયત મુજબ લગ્નો કરવા અને શરિયતે મુસ્તફાને અપનાવવા અપીલ કરી હતી. જ્યારે સૈયદ જાવેદ બાપુએ પતિ પત્નીના નાજુક સંબંધો ઉપર પ્રકાશ પાડ્યો હતો અને સાદગી અને સંયમિત જીવન જીવવા આહ્વાન કર્યું હતું. આ પ્રોગ્રામમાં હારૂનભાઈ રાવલ, મા દેવિયા સાર્વજનિક હાઈસ્કૂલના મુખ્ય હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાલા, સૈયદભાઈ લોટવાલા, નગરપાલિકા હાજી સઈદ અમીનવાલા, યુસુફભાઈ ભાતિયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ હાજી સઈદ ડોક્ટર હાજી જાવેદભાઈ શેખ ઇકબાલ સાહેબ મકબૂલ ભાઈ મિલ્લા વગેરે પ્રોગ્રામને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. ડભોઈમાં સમૂહ લગ્ન યોજાવવામાં આવ્યું છે અને શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા યોજાવવામાં આવ્યું છે અને અમને તો એવું લાગે છે કે સમૂહ લગ્ન શાદી કરતા સમૂહ લગ્ન બહુ સારું કહેવાય. ઘેર કરતા સમૂહ લગ્ન બહુ સારી રીતે થાય છે અને એમનું ખૂબ અમે સ્વીકાર કરીએ છીએ. અમને એટલે એવું લાગ્યું કે બસ અમે તો સમૂહ લગ્નમાં જ કરીશું અને બધા લોકો જોઈન્ટ થાઓ અને ઘર લોક શાદી નહીં કરવાની, સમૂહ લગ્નમાં જેટલી કરે એટલી ખુશી છે. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહ તઆલા વબરકાતુહ. शैखुल इस्लाम ट्रस्ट डबोई की ब्रांच की जानिब से इज्तिमाई शादी का प्रोग्राम हुआ जिसमें हम लोग को शिरकत की और इज्तिमाई शादी को पाए तकमील तक पहुंचा दिया. यह शैखुल इस्लाम ट्रस्ट जो गाहे बगाहे हैं पूरे हिंदुस्तान में, जहां कहीं भी दीन सुन्नियत की खिदमत एजुकेशन का मैदान हो तो वहाँ पर भी खड़े हो जाना और किसी को गरीब का कोई भी मसला चाहे हॉस्पिटल का हो तो शैखुल इस्लाम ट्रस्ट के सिपे सालार वहाँ जाकर खड़े हो जाते हैं. आज ये इज्तिमाई शादी के मौके पर हम लोग हाजिर आए. खुलफाए शेखुल इस्लाम भी मौजूद थे, उलमा के मस्जिद के इमाम साहब भी मौजूद थे, अहले सुन्नत वल जमात की आवाम भी मौजूद थी, जिन्होंने दुल्हा दुल्हनों को मुबारकबादी से नवाजा और तमाम दुल्हे और दुल्हनों को अहले सुन्नत वल जमात के दस्तूर के मुताबिक शरीयत पर शादी गुजारने की और शरीयत पर जिंदगी गुजारने की दुआओं से नवाजा. मैं शेखुल इस्लाम ट्रस्ट के नौजवान जितने भी सिपे सालार है इन सबको मुबारकबादी पेश करता हूँ कि जिन्होंने आज बच्चों और बच्चियों का इज्तिमाई शादी का प्रोग्राम मुनक्किद किया और भेंट और सौगात जो तोहफे हैं इन तोहफों को नवाजिश से तोहफे की नवाजिश से दुल्हा दुल्हनों को भेंट अता फरमाई और साथ ही में इन लोगों ने लंगर भी रखा, दावत का प्रोग्राम भी रखा. मैं इन नौजवानों का तहे दिल से शुक्रिया अदा करता हूँ और इनको ये दुआ करता हूँ मौला करीम इनके बाजुओं को सेहतों को ताकत अता फरमाए और ऐसे नेक काम करने की तौफीक अता फरमाए.